જૂનાગઢ પોલીસે મહિલાઓને ખિસ્સા કાતરુંથી બચાવવા માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. ખરીદી કરતી મહિલાઓ બેધ્યાન થઈ જતી હોય છે ને તેના લીધે અનેક વખત લેભાગુ તત્વો તેનો લાભ લઈ જતા હોય છે. મહિલાઓના પર્સમાંથી અમુક કિંમતી વસ્તુની ચોરી કરી લેતા હોય છે અને તેના લીધે નુકસાની વેઠવાનો વારો આવે છે. અમુક વખતે સીસીટીવી જેવી વસ્તુઓ ન હોવાને લીધે ક્યારેક આવા ખિસ્સા કાતરુને પકડવા પણ મુશ્કેલ બની જતા હોય છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે એ ડિવિઝન પીએસઆઈ જેઆર વાજાએ લાઈવ ડેમો કર્યો હતો. બેધ્યાન રહેલી મહિલાઓને પોતાની વસ્તુ સાચવવા માટે સજાગ કરી હતી. પોલીસના આ નવતર પ્રયોગથી લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે. આ મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ તાંદલિયાએ જણાવ્યું હતું કે પ્રજામાં આ મામલે જાગૃતિ આવે તે માટે આ પ્રકારનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કોડી જ્યારે પોતાની ટીમ સાથે માંડલા રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે જાણવા મળ્યું હતું અને જોવા મળ્યું હતું કે મહિલાઓ શોપિંગ કરતા સમયે બેધ્યાન જોવા મળે છે. પોતાના કિંમતી સામાનનો ધ્યાન રાખતી મહિલાઓ જોવા ન મળતા પીએસઆઈ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બેધ્યાન રહેલી મહિલાઓને પોતાના સામાન પ્રત્યે સજાગ રહેવા માટે સમજાવવામાં આવ્યું હતું. અમુક વખતે એવું બનતું હોય છે કે મહિલાઓ જ્યારે શોપિંગમાં મશગુલ થઈ જતી હોય છે ને એ સમયે પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખી શકતી નથી. એ સમયે તેમના ખિસ્સામાંથી અથવા તો કોઈ તેમના કિંમતી પર્સ મોબાઈલ સહિતની વસ્તુઓ છે તે ચોરાઈ જતી હોય છે અથવા તો કે પડી જતી હોય છે, તેને લઈને તેમને નુકસાન થઈ શકે છે. ત્યારે આ પ્રકારના નવતર પ્રયોગથી તેમને એક સમજાવટ કરવામાં આવી હતી કે પોતાના જે કઈ કિંમતી સામાન છે તેમના પ્રત્યે સજાગ રહે અને શોપિંગમાં એટલા પણ મશગુલ ન થઈ જાય કે પોતાનો કિંમતી સામાન ચોરાઈ જાય. ત્યારે મહિલાઓમાં આ રીતે સજાગતા વધે તે માટે એ ડિવિઝન પીએસઆઈ જે આર વાજા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા જૂનાગઢ વાસીઓ પણ આ પહેલને આવકારી રહ્યા છે અને જૂનાગઢ પોલીસની આ પહેલને આજે સૌ કોઈ બિરદાવી પણ રહ્યા છે.